26,000ના પગારદારે 15 લાખની લાંચ માગી. મુંબઈના 1.84 કરોડની ઠગાઈ કેસમાં એએસઆઈનો ભાઈ 5 લાખની લાંચ લેતા ઝડપાયો. પોતે ડીલ કરતો અને ભાઈને રૂપિયા લેવા મોકલતો. મુંબઈના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલની પોલીસ વેપારીના ભાગીદારને પકડી લેવી હતી. તેની ઓફિસમાંથી કબજે કરેલો સામાન તેને પરત આપવા ઇકો સેલના એએસઆઈ સાગર પ્રધાને 15 લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. એ પૈકી 5 લાખ રૂપિયા આપવાનું કહેતા વેપારીએ એન્ટી કરપ્શનને જાણ કરી દીધી હતી. કતારગામ ખાતે એએસઆઈના ભાઈને આ લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. જો કે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો છે. મુંબઈના લોઅર પરેલમાં પ્રિઝમ એન્ટરપ્રાઇઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામના વસ્તા દેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘનાએ સસ્તી મજૂરી લઈ સોનામાંથી દાગીના ઘડી આપવાનું કહ્યું હતું. કુલ 1.84 કરોડ રૂપિયાની મત્તાનું 3 કિલો સોનું જોબ વર્ક માટે લઈ જઈ દાગીના કે સોનું પરત આપ્યું નહોતું તેમજ છેતરપિંડી કરી નાસી ગયો હતો, જેની ફરિયાદ મહારાષ્ટ્ર એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની બાતમી ઇકોસેલના એએસઆઈ સાગર એસ પ્રધાનને મળતા તેમની ટીમ સાથે મળી મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘની ધરપકડ કરી હતી. આ ગુનામાં ઇકોસેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારની પણ ધરપકડ કરાઈ હતી. એએસઆઈ સાગર પ્રધાને તેમના ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લીધા હતા. બાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલસામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી. વેપારી લાંચ આપવા માગતો નહોતો. એએસઆઈએ 15 લાખ પૈકી 5 લાખ આપવાનું કહેતા વેપારીએ તૈયારી બતાવી હતી, પરંતુ લાંચની રકમ નહીં આપવા માગતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે મોકલ્યો હતો, જ્યાં એસીબીએ 5 લાખની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો. જો કે એએસઆઈ સાગર ભાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે. એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો.